બાળકો, કેમ છો? આજે આપણે સંસ્કૃત છમાં કરશું પાઠ નંબર 5. હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. તો હાથી તો તમે બધા જોયો જ હશે, એટલે સર્કસમાં કે આપણે એ ખબર હાથીવાળા આવે છે ત્યારે. તો હાથી કેવો હોય છે, કેવો લાગે છે, કેવો દેખાય છે, તો એનું આપણે વર્ણન કરવાનું છે. તો હસ્તી 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 એટલે કે હાથી. દિવ્ય દેવી સૃષ્ટિ એટલે કે દેવોનું ઉદ્ધવ એટલે કે દિવ્ય સર્જન. તો કોણ? તો હાથી. તો હવે એ કેવો લાગે છે? કલદશી સુંદાળા. તો કેળના જેવી એની ધૂન છે. સ્તંભ સમાન પાદા એટલે કે થાંભલા જેવા એના શું હોય? પગ હોય છે. સુપ કરડો કરડો એટલે કે સુપડા જેવા એના કાન છે. ધાવલો દીધો દંત એટલે કે સફેદ એના બે લાંબા દાંત છે. ઉદર ભાંડ કર્મ એટલે કે ઉદર એટલે પેટ કેવું? તો પેટ કેવા? ઘડા એટલે કે ઘડા આકારનું છે. ઉન્નત એટલે ઊંચા શરીરવાળું છે. અલ્પતુચ્છ પરમ એટલે કે નાની ઉછળી વાળો છે. અહો અહો કેવું વિચિત્ર છે. એટલે આમાં તમે જોયું કે જો થાંભલા જેવા એના છે, પછી કેળા સુંઢ જેવી છે. તમે ચિત્રમાંથી દઈને સમજાવેલું છે. પછી છે પર્વત શગ્રાથી એટલે કે પર્વત સમાન એના બે લમડા એટલે આ બે લમડા દીધેલા છે. સર્પ સંદેશ સંમિત્ર એટલે કે અતિ બલવાન આ હાથી છે. એના સરસ નેત્ર એટલે કે આંખું છે. કેળા તો પર્વત બળબળાની આંખો છે. કથલ એશે એટલે કે અતિ બલવાન હાથી છે. અંકુશ તો માત્ર પિતર એટલે ફક્ત અંકુશથી જ ભય કહેતો હાથી. એટલે હાથી કેવો લાગે છે ઈત બરાબર. હવે આપણે એનું સ્વાધ્યાય કરશું. તો સ્વાધ્યાયમાં એ કે શબ્દોને મોટેથી ઉચ્ચારીને કરો એટલે કે મોટા તો ઉચ્ચાર ગણી અને સ્વાધ્યાયમાં લખો. તો કે દેવી છે, સૃષ્ટિ છે, કલદશી, શુદ્ધા, સ્તંભ સમાન, સુપકાર શુભકારો, કરણો, ભાડ ગંડળમ, ઉન્નત બૃહ ચીરી શરીરમ, તુચ્છમ પરતને અંગલો. હવે આમાં બીજો છે કે હાથ હાથીની વિવિધ ભાગોનું નામ ચિત્રમાં જોઈ આપેલા કોષ્ટકમાં લખો એટલે આપણે સંસ્કૃત કરી તો આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો પહેલો છે કે આને શું કહેવાય? તો પહેલો આ છે આ તો આપણે જોયું તો એને કહેવાય સર્પશ સંનિધ નેત્રમ. નેત્રમ એટલે કે આંખો. તો તમે લખો સર્પ સંનિધ નેત્ર. પછી બીજી છે દીર્ઘો ધાવલ એટલે કે દીર્ઘો ધાવલ દાંતો. દાંતો એટલે કે દાંતો બરાબર. પછી છે કે કાલિદસ સુંદર એટલે કે એની શોટ કેવી છે? સ્તંભ એટલે કે એના કેવા થાંભલા જેવા પગ. તો સ્તંભ સમાન પાદા એટલે પાદા એટલે. પછી અલ્પ તુચ્છ પૂછમ એટલે અલ્પ એટલે કે નાનકડી પૂછડી છે. તો તમે એમ લખજો અલ્પ ધર પૂછમ. પછી એનું પેટ કેવું? તો કે ભાડ આકારમ ઉદ્રમ એટલે કે ઘડા આકારનું એનું પેટ છે. છેલ્લું છે સુપ આકાર કર્ણું. કર્ણું એટલે કે સુપડા જેવા એના કાન છે. હવે આગળ જોઈએ કાવ્ય પંક્તિ સુવજ અક્ષરમાં લખો એટલે કે સારા અક્ષર લખો. તો તમે આ છે તો એવું ને એવું જોઈ જોઈએ તમારે એમ સરસ અત્યારે જો કહું કે હસ્તી 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 એટલે કે હાથી 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 એવી રીતે તમારામાં લખવાનું છે. પછી છે કે જોડકા જોડો. જોડકા જોડામાં અહીંયા કહો ને ખ વિભાગ આપેલો છે એમાં કે ગાત્ર. તો ગાત્રમાં શું હોય? મતલબ પર્વતશ અને દંતો એટલે આવશે દીર્ઘો. સુંડા એટલે આવશે કાલી સદસ્યનું. ઉદરમ એટલે કે આવશે ભાડકારમ. પછી કર્ણો. કર્ણો આવશે એટલે આવશે સુપકારો એટલે સુપડા જેવા કાન છે બરાબર. હવે આપણે પાછળ જોઈએ તો પાછળ છે એના બધા આ છે એના નામ પણ છે ચિત્રમાં આપેલું છે. એનામાંથી નામ સંસ્કૃતમાં આપણે લખવાના છે. તો આને સંસ્કૃતમાં શું કહેવાય? મતલબ આને બરાબર તો કહે કે કલી કલકી પત્રણી. તો આમાં તો પેલા કલદી કલદી પત્રણી એવી રીતના લખવાનું બરાબર. પછી બીજું છે સુપ. સુપ એટલે કે સુપડો. તમે લખજો સુપડો. પછી આ શું છે? તો કે થાંભલો. તો થાંભલા શું કહે? સ્તંભ.
ઓકે. પછી આ શું છે? ઘડો, એટલે કે ભાંડ અથવા કુંભ. તો ભાંડ અથવા તો કુંભ, બરાબર. તો આવી રીતના આમ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. તમે ઘરમાં બેસીને પ્રાણીઓ જે છે પ્રાણ પરથી બનાવી શકો છો. હાથીનું ચિત્ર બનાવી શકો છો, હાથીનું ચિત્ર બનાવીને હલાવજો. ઓકે, પછી પુનરાવર્તન છે, તમારે પોતાને કરવાનું છે અને લખવાનું છે. પછી આપણે આગળ જોઈશું સપ્ત વારમ, તો આગળનો પાઠ છે સાત વારના માંગી. આપણે આગલા વિડીયોમાં જોશું. તો કે ફ્રેન્ડ્સ, બાય બાય.